ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. તો આજે આજ હમ જા રહે હૈ શ્રી સાળંગપુર હનુમાન દાદા કે દર્શન કરને કે લિયે. હમારે સાથમાં જો હૈ મહેન શ્રી ગાયત્રી દેવીજી હૈ. ક્યા કહેના ચાહેંગે હમારે વ્યૂઅર્સ કો, આજ કહાં દર્શન કરને જા રહે હૈ? સુપ્રભાત, હર હર મહાદેવ, ઓમ નમઃ નારાયણ. બાકી હમારે મિત્ર ગણે યહાં પે આપ દેખ પા રહે હોંગે, પરિચય કરવાતા હું. હમારે મિત્ર સહદેવ સિંહજી, જય માતાજી. જય માતાજી. બાપુ અમારે પૂરણ સિંહજી, જય માતાજી. જય માતાજી. આવું બાકી આવું બધું મન નો ભાવ. આવો દેવેન્દ્ર સિંહજી કેમેરામેન, જય માતાજી. કેમેરે સે પહેલે તો ભાગ રહે થે, લેકિન યે હમારે ચેમ્પિયન હૈ, ખિલાડી હૈ, ચિત્રવળ કે હે ના, ચિત્રવળ કે રાવલપિંડી એક્સપ્રેસ. તો અત્યારે અમે પહોંચ્યા ગયા છે આઈ શ્રી ગાળાવાળી ખોડિયાર મંદિર ઉમરાળી. મંગલમ મહાશક્તિ સદા સર્વદા સુખદા મંગલમ ભક્તમ લક્ષણ મા ગોડલ નમસ્તસે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતે શાંતિરૂપે નમસ્તસે નમસ્તસે નમો નમઃ નમો નમઃ. બોલી શ્રી ખોડિયાર માતા કી જય. અત્યારે અહીંયા સરસ એવા માતાજીના દર્શન થયા ખોડિયાર માતાના. બધા અમારા ગ્રુપ દર્શન કરી રહ્યા અત્યારે ખોડિયાર માતાના. એક વાર જયકારો બોલે છે, જય ખોડિયાર માતા કી, જય જય શ્રી ખોડિયાર માતા. બોલો શ્રી ખોડિયાર માતા કી જય. યા આવા હું અત્યારે અહીંયાથી પેટ્રોલ ભરાવી રહ્યા છીએ. શું ભાવ છે અહીંયા પેટ્રોલનો? 98. ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. મિત્રો મિત્રો, આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું શ્રી હનુમાન દાદાના સાળંગપુર ધામના, જે તમને દેખાઈ રહ્યું છે સામે વિડીયોમાં. અત્યારે અમે પહોંચી ગયા છીએ સાળંગપુર હનુમાનજીના મંદિરે. આ મંદિરની શું ખાસિયત છે, આ મંદિરનો ઇતિહાસ શું છે, એના વિશે આજે આપણે વાત કરીશું. તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, આવા તમને ધાર્મિક વિડીયો તમને આગળ પણ જોવા મળશે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આ તમે દર્શન કરી રહ્યા છો શ્રી સાળંગપુર હનુમાન દાદાના, ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર છે. અહીંયા બહુ ભક્તો દર્શન કરવા શનિવારે અને મંગળવારે ભક્તોની બહુ ભીડ હોય છે. હવે આ મંદિરનો ઇતિહાસ શું છે એના વિશે વાત કરીશું. મિત્રો, મંદિરના ઇષ્ટદેવ કષ્ટભંજન હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાલનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર ખાગા વાચનને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટીના સંત ગોપાલનંદ સ્વામીએ દાદા આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યું હતું ત્યારે ગોપાલનંદ સ્વામીએ કાષ્ટની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દેવત મૂક્યું. તે વખતે આ મંદિરમાં ભૂત પ્રેસ નિશાચ ડાકણ વળગણનો નાશ કરવા ભક્તો દર મંગળવારે અને શનિવારે ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઈસવીસન 1880ની આજુબાજુનું મહંત પદ પર રહ્યા હતા. હનુમાન દાદાના દર્શન કર્યા પછી મિત્રો, આપણે હવે દર્શન કરીશું શ્રી હરિ ભગવાનના, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું. ભગવાન સ્વામિનારાયણનું આ મંદિર જે તમે જોઈ રહ્યા છો આ પણ ઘણું જૂનું છે અને એની જે કલા છે એ અદ્ભુત છે. અત્યારે આપણી સાથે આપણા મિત્ર એવા સહદેવભાઈ અને રાજદીપભાઈ પણ જોડાઈ ગયા છે અને આ મંદિરની કલાકારી તમે જોઈ શકો છો. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, આ જમાના જૂના જમાનાનું જે મંદિર, એની જે ભવ્યતા છે અતિ ઉત્તમ. તમે જોઈ શકો છો કેટલું સુંદર સરસ એવું આપણે દર્શન થઈ રહ્યા છે અત્યારે. તમે લોકો કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં અને દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે. એકવાર આપણે બોલીશું બધા સહ મિત્રો સાથે, ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. અને આપણા ચારો મિત્ર પૂરણસિંહજી, રાજદીપભાઈ, સહદેવભાઈ બધાએ અહીંયા દર્શન કરવા આવ્યા હતા અમારી જાતે. અને આ જોઈ શકો છો તમે ઉપરથી
ગિલાસથી મંડાયેલું આ જે કલાત્મક કલાકૃતિ છે, બહુ સુંદર એવી સરસ કલાકૃતિથી સજ્જ જ આ મંદિર છે. સાળંગપુર ધામમાં દોસ્તો બહારથી આવતા યાત્રિકો માટે રહેવાની અને જમવાની પણ સુગમ વ્યવસ્થા છે. આ જે તમે સામે દર્શન કરી રહ્યા છો, અહીંયા ભોજનશાળાનું નિર્માણ થઈ રહ્યું છે. આમ મંદિરમાં એવું સરસ શોપિંગ સેન્ટર પણ ઊભો કરવામાં આવ્યું છે. શોપિંગ સેન્ટરની અંદર તમને પૂજાપાનો સામાન અને ભગવાન શ્રી હનુમાન દાદાની મૂર્તિ અને તસવીરો બધી તમને અહીંયા મળશે. પૂજાપાનો સામાન લીધા પછી અમારા મિત્ર એવા રાજદીપસિંહ સહદેવસિંહે દર્શન કરી રહ્યા, અહીંયા કેવા લાગ્યા તમને? જય શ્રી રામ. હવે તમે જોઈ શકો છો દર્શક મિત્રો, અહીંયા જે છે હનુમાન દાદાની મૂર્તિ બનાવવામાં આવી છે. અહીંયા લોકો નારિયેલ લઈને આવે છે, પછી હનુમાન દાદાના મોઢામાં નારિયેલ પ્રસાદ સ્વરૂપે ચઢાવવામાં આવે છે. પછી હનુમાન દાદા એમનો 50% પ્રસાદ એટલે કે અડધો નારિયેલ પાછો આપી દે છે. નાના નાના ટેણીઓને અહીં બધું બહુ મજા આવે છે સરસ. મિત્રો, હવે જે તમે જે હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરી રહ્યા છો, આ જે મૂર્તિ છે હમણાં જ બનીને તૈયાર થઈ છે. 54 ફીટ ઊંચી આ મૂર્તિ છે. 30,000 કિલો વજન આ મૂર્તિની અંદરનું ટોટલ વજન છે, 30,000 કિલો. અને આની લાગત મૂલ્ય 6 કરોડ રૂપિયા અંદાજિત લાગત આવી છે. આમાં હાલમાં જ હનુમાન જયંતિના દિવસે આપણા ભારતના ગૃહમંત્રી એવા અમિત શાહ હનુમાન જયંતિના દિવસે દર્શકો માટે, દર્શન માટે, દર્શક મિત્રો માટે આ મૂર્તિનો અનાવરણ કરવામાં આવ્યો હતો. તો તમે પણ એકવાર અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો. હનુમાન દાદા તમારી બધાની મનોકામના પૂર્ણ કરે એવી આપણે હનુમાન દાદાની આશા કરીએ. મળીશું તમને નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હનુમાન દાદાનું નામ લઈને